સુરતના બલવંતનગર કતારગામ સ્થિત આવેલ શ્રી હંસ મુક્તિ વિદ્યા ભવન દ્વારા સ્ક્રાફ્ટ 2024નું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા 350 એટલી કૃતિ રજૂ કરવામાં આવી હતી. શ્રી હંસ મુક્તિ વિદ્યા ભવન દ્વારા આજે શાળાના બાળકો તથા શ્રી હંસ મુક્તિ વિદ્યા ભવન દ્વારા આજે શાળાના બાળકો, શિક્ષકો તથા વાલીશ્રીઓ દ્વારા વિવિધ કલાકૃતિઓ, પ્રોજેક્ટ અને પ્રયોગોના મોડેલ તૈયાર કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમને વધુ દીપાવવા કતારગામ વિસ્તારના કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડવ, જ્યોતિબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નજીકની તમામ શાળાના આચાર્યશ્રીઓએ આવી બાળકો તથા શિક્ષકોના ઉત્સાહમાં અનેરો વધારો કર્યો હતો અને તેમના દ્વારા બનાવેલ બધી જ કૃતિઓ નિહાળી હતી. આવી રીતે શ્રી હંસ મુક્તિ વિદ્યા ભવન દ્વારા સ્ક્રાફ્ટ 2024નું સુંદર આયોજન કરાયેલ હતું. બ્યુરો રિપોર્ટ, LKE સ્ટાર ન્યૂઝ, સુરત. મારું નામ તેજસ ઠક્કર છે. હંસ મુક્તિ વિદ્યા ભવનમાં હું એક ટ્રસ્ટી તરીકે કાર્ય બજાવું છું. આજરોજ 24 તારીખે અમારી શાળામાં બાળકો અને શિક્ષકોના સમન્વયથી, જેમાં વાલીઓનો પણ સાથ સહકાર રહ્યો અને તેના કારણે તે લોકોએ વિજ્ઞાન, કલાકૃતિ અને વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરી અને તે સાથે અભૂતપૂર્વ હોરર રૂમનું પણ એમને નિર્માણ કરેલું છે કે જેમાં બાળકોને ગમ્મત સાથે થોડોક ડરનો પણ અનુભવ થાય છે. વિજ્ઞાનના પ્રયોગોની સાથે સાથે તે લોકોએ અલગ રીતે રામ મંદિરની પણ નિર્માણ કરેલું છે અને અત્યારે જે પ્રમાણે બાળકો પોતાની સેલ્ફને અલગ અલગ કૃતિઓમાં રજૂ કરેલી છે તે જોતા અમને એવું લાગે છે કે ભાઈ, બાળકો પોતાના ભણતરની સાથે અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને પણ બહુ સારી રીતે આગળ વધારવા માટે સક્ષમ છે. ધોરણ 1-12 ધોરણની તમામ બાળકોએ અંદાજિત 350 કૃતિઓ, કલાકૃતિઓ રજૂ કરી છે અને તેની સાથે 30 જેટલી વિજ્ઞાન અને ગણિતને લગતી કૃતિઓ પણ તેમના દ્વારા બનાવવામાં આવી. નમસ્તે, મારું નામ રિચાજ ઠક્કર છે. હું હંસ મુક્તિ વિદ્યા ભવનમાં આચાર્યશ્રી તરીકેની ભૂમિકા ભજવી રહી છું. અમારી શાળામાં આજરોજ શનિવારના 24 તારીખના રોજ જે સ્ક્રાફ્ટ ફેર, સ્ક્રાફ્ટ મતલબ કે મેથ્સ, સાયન્સ અને આર્ટ અને ક્રાફ્ટ, જે બાળકો, શિક્ષકો અને વાલીઓ દ્વારા જે કલાકૃતિઓ છે એનું પ્રદર્શન રાખવામાં આવેલું છે અને એની સાથે સાથે અમારા શિક્ષકો દ્વારા સ્પેસ રૂમ, હોરર રૂમ એ વસ્તુઓની પણ તૈયારીઓ કરવામાં આવેલી છે. અમારી શાળાનું જે આ પ્રદર્શન છે એના ઉદ્ઘાટન માટે અમે કોર્પોરેટર શ્રી નરેન્દ્રભાઈ પાંડવ અને જ્યોતિબેન પટેલને પણ બોલાવી અને એમને દ્વારા આ વસ્તુઓનું સ્વાગત કરીને ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એ પણ આવીને અમારી શાળાને પાવન પગલાને અવસર સારો એવો દીપાવ્યો. આ કાર્યક્રમમાં અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ 10 દિવસમાં આ બધી વસ્તુઓની તૈયારીઓ કરેલી છે અને એ પણ ખૂબ જ સારી રીતે. બ્યુરો રિપોર્ટ, LKE સ્ટાર ન્યૂઝ, સુરત.